ભુજબી ડિવિઝન પોલીસ વાળા ગેરકાયદેસર કોલસાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી રૂપિયા 3.5 લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના કારોબારને અટકાવવા માટે સૂચના આપી ત્યારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડીટી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરએન ખાંટનાઓએ સ્ટાફના માણસોને આપેલ માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિરૂભા એમ ઝાલાનાઓને ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ખારી ગામેથી એક ટ્રક જેના નંબર GJ12X0401 છે તે ગેરકાયદેસર રીતે બાવળના કોલસાની બોરીઓ ભરી નખત્રાણા તરફ જાય છે જે બાતમી આધારે એરપોર્ટ રિંગ રોડ ક્વાર્ટર્સ 4 રસ્તા પાસે વોશમાં રહેતા બાતમી મુજબની ટ્રક આવતા આ ટ્રકને રોકી જોતા ટ્રકમાં 52 લાકડાની કોલસાની શણિયાણી બોરીઓ ભરેલ મળી આવી હતી જે કોલસા ભરેલી બોરીઓ ગણતરી કરતા કુલ બોરી નંગ 375 મળી આવેલ જે કોલસાની એક બોરીમાં આશરે 40 કિલો કોલસો ભરેલો હતો જે 1 કિલોની કિંમત રૂપિયા 10 લેખે એક બોરીની કિંમત રૂપિયા 400 ગણી બોરી નંગ 375 અને કોલસાની ભરેલી તે તમામની કુલે 1,50,000 તથા ટાટા કંપનીની રજીસ્ટ્રેશન નંબર GJ12X0401 જેની કિંમત રૂપિયા 2 લાખ લેખે ગણી એમ કુલ રૂપિયા 3.5 લાખનો મુદ્દામાલ સીઆરપીસી કલમ અર્થે કબજે કરવામાં આવ્યો છે અને મુસા ઇસ્માઇલ લાડક ઉંમર વર્ષ 40 બિરંડિયારાના રહેવાસી વાળાને અટક કરવામાં આવી છે તો આ ઇસમને કોલસાની બોરીઓ આપનાર મામદ હનીફ જાકબ રહેવાસી ખારી તાલુકો ભુજવાળો હાજર ન મળી આવતા તેને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।